કશાય જ્યારે પણ આવે એના નિમિત્તોમાં જજો. કાં તો કોઈક બોલવાના વ્યવહારો બગડ્યા છે, મોટા ભાગે આર્થિક મુદ્દા પર આ સંઘર્ષો ઊભા થાય, પછી કુટુંબમાં ભાઈઓ વચ્ચે થાય, બે પરિવારો વચ્ચે થાય, ભાગીદારો વચ્ચે થાય કે લેતી દેતી કરનારા, મોટા ભાગે આર્થિક મુદ્દો હશે. 10 માંથી 7 જગ્યાએ જ્યાં વેરના અનુબંધ ઊભા થયા ત્યાં મોટા ભાગે 10 માંથી 7-8 મુદ્દામાં મુદ્દો પૈસો છે. છેલ્લે પૈસો વચ્ચે આવીને ઊભો રહે, મારે આટલા લેવાના નીકળે છે, આપતો નથી, દબાવીને બેસી ગયો છે, બાપ દાદાના મિલકતમાંથી આટલું ચાવ કરી ગયો છે, છેલ્લે બા એની ત્યાં હતા અને 25 તોલાનો હિસાબ નથી આપતો, જે બાએ પહેર્યું એનું શું થયું, 4 બંગડી હતી, છેલ્લે ગળામાં ચેન હતો, 2 ફૂટી હતી, વીટી હતી, આનું શું થયું, કોઈ હિસાબ નથી. કે છે મને ખબર નથી, હું એ વખતે આઘાત પામી ગયો, મને ખબર નથી છેલ્લે શું થયું, કોણે કાઢ્યું, હોસ્પિટલમાં બધા હતા, બાની આંગળી બધું કોણે કાઢ્યું. અરે ભાઈ આટલી ગુસ્તાખી કરે છે, એક વસ્તુ 100, 150, 200 તોલા છે, એમાં 20 તોલા આમ તેમ થયા અને એ 20 તોલાની લેતી દેતી નથી થતી, બસ એમાં તો એટલું ખાઈ ગયું છે. 6-7 લાખનો મામલો, એ 6-7 લાખના મામલામાં એટલું બધું ચડી ગયું છે, હવે જિંદગીભર બોલવાનું નહીં. 7 લાખમાં કોઈ સગો ભાઈ વેચાતો મળતો હોય તો લઈ આવો, જાઓ મોલમાંથી, કોઈને નથી મળતો. એકલા અટુલા છે જેને કોઈ સપોર્ટ જોઈએ છે, ભાઈનો નથી મળતો. 7 લાખમાં ભાઈને ગુમાવવા તૈયાર, કારણ કે આર્થિક મામલો છે. અને અબોલા સગા ભાઈ સાથે નહીં બોલું, જરા પણ નહીં બોલું, સજ્જનતા મરી પરવારે છે. અને જતો રે માણસ, 7 લાખમાં ક્યાં મળે ભાઈ, ભાઈ ગયો પછી 7 લાખ આવ્યા ખરા, તો કે ના, હું તમને કહું કે 7 લાખ આવતા હોય તો ચલો ભાઈને ગુમાવેલો વસૂલ, 7 લાખ એ જાય અને ભાઈએ જાય તો હું એમ કહું કે એટલું તો વાપરો કે 2 માંથી 1 રહે, કાં તો 7 લાખને છોડીને ભાઈને ટકાવો અને કાં તો ભાઈને ભૂલીને 7 લાખ લેતા આવો. 7 લાખે જતા રહે, ભાઈએ જતો રહે તો તમારા હાથમાં આવ્યું શું, મને એ તો કહો સાવ મૂર્ખામી, દઈને ગુમાવાના. અને એક સનાતન સત્ય કાયમ મને કોતરીને રાખો કે જે વસ્તુ બજારમાંથી મેળવી શકાતી હોય, બજારમાંથી ખરીદી શકાતી હોય કે કોઈની પાસેથી ઉછીની મળી શકતી હોય, એ વસ્તુ ખાતર ઘરમાં જ મળી શકે એવો સ્નેહ ક્યારેય ગુમાવો નહીં. તમે એક સાડી માટે થઈને, એક ગાડી માટે થઈને, એક રૂમ કિચનના ફ્લેટ માટે થઈને, એક પ્રોપર્ટી માટે થઈને, એક સિગ્નેચર માટે થઈ અને ક્યાંક આડા ઉતરી ગયા, માં કબૂલ કે થોડું નુકસાન ગઈ જાય છે, આર્થિક તકદીરથી કમાઈ લેશું તો પાછું રિકવર થશે, પણ જે પ્રેમ ગુમાવો ને ભાઈનો સપોર્ટ ગુમાવો કે ક્યાંક કોકની સાથે, બાપ સાથે, બેન સાથે, જીજાજી સાથે, સાળા સાડુ સાથે આડું પડ્યું, હવે એને સુધારતા વાર કેટલી લાગશે અને એ ક્યારે મળવાનો. સંબંધ બહુ 5-15-25-50 જણા સાથે છે, એમાં તિરાડ ઊભી કરી કે પૈસા ખાતર જે બજારમાંથી વેચાતા મળે, બેંકમાંથી ઉછી ના મળે, ભાઈ ઉછીનો મળે જ બેંકમાંથી, ભાઈ મળે ક્યાંય રેન્ટ ઉપર મળે જ, ભાડેથી મળે જ, લોન પર લોન રૂપે મળે જ, એ તો તમારો પોતાનો હકંગત હોય તો મળે. જિંદગીમાં એક વાર ખાલી ખભે ખભો મિલાવી ઉભો રહે ને, આ મળેલો ભાઈ ગુમાવેલા 7 લાખ વસૂલ થઈ જાય, પણ ભાઈએ જાય અને 7 લાખે જાય, 7 લાખ આવતા હોય અને ભાઈ ગયો તો હજી કાંઈ બુદ્ધિમત્તા, બે ગુમાવીએ એ તો આપણી બુદ્ધિમત્તાનો અભાવ છે, બેમાંથી એકને તો ટકાવીએ, ચલો આપણે નક્કી કરીએ બેમાંથી શું ટકાવવું છે. સજ્જનતા ક્યાંય આર્થિક મુદ્દા પર ટકતી નથી, વેર ભાવના પર લઈ જાય એટલે પછી એ મુદ્દો સળગાવે છે અને પછી પોતાની બધી સજ્જનતા છોડી અને ભાઈની સામે પડી જાય. હું નહીં, વેવાયો તો વેવાયની સામે પડી જાય, નહીં એટલે નહીં, 8 વર્ષ ખેંચી કાઢે, આટલા કરોડપતિને વેવાય લગ્ન થયા ત્યારે કે તમારું તો તકદીર છે, શું સરખે સરખી જોડી મળી છે, એવા ટોપ ક્વોલિટીના 2 પરિવારો ભેગા થયા, આમ રિસેપ્શનમાં જાણે બધું ચર્ચા ચાલતી હોય, ઈર્ષ્યા થતી હોય લોકોની અને ખબર નહીં કર્મની કઈ મીઠી નજર લાગી ગઈ પરિવાર પર, અબોલા 8 વર્ષથી એકબીજાના ઘરે પગ ન મૂકે, એકબીજાના પ્રસંગોમાં નહીં જવાનું. ક્યાંક છે ને જૂના જનુની માણસો કરતા પણ આજનો શિક્ષિત માણસ નીચે ઉતર્યો. ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી મહારાજાને ત્યાં સ્વજનનું મૃત્યુ થયું અને મૃત્યુમાં બધા બેસામાં આવે, બધા આવે એ વખતની સિસ્ટમ, બધા આવે અને પછી જોર જોરથી પોક મૂકીને રડે, હવે એ જૂની સિસ્ટમમાં બધા રડે, એમાં આમ માથે કપડું નાખેલું અને કપડું આખું નાખીને છેક અહીં સુધી ઢંકાયેલું રહે એવું ફાળ્યું નાખી અને આવીને જોરથી પૂકો મૂકીને એક ભાઈ રડે, મરદનો બચ્ચો, અને રડે એનો અવાજ એવો, અરે ભૂપત 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 પાર્વતીઓ, જેના નામની હાક વાગે, જેને પકડવા માટે રાજા ઇનામો જાહેર કરેલા, એ ભૂપત અહીંયા આવ્યો છે કે મારા પ્રદેશનો રાજા એના ઘરમાં મૃત્યુ, જવું પડે, જવું પડે, વ્યવહારે જવું પડે. હું કહું કે એક 12 વટીઓ છે એને એટલી અક્કલ છે કે વેર ઝેર જે હોય તે પણ સારા નસા પ્રસંગમાં હાજરી આપવી કે નહીં, એમાં વેર ઝેર વચ્ચે ના લવાય, એમાં વ્યવહાર થવાય, એમાં વેર ઝેરથી ના થાય, એમાં વ્યવહારથી જે થતું એ ઉચિત થાય. એક 12 વટીયાને ખબર પડે
આ માણસને ખબર ન પડે, ચાંદલો કરનારને, આંબેલ કરનારને, વ્યાખ્યાન સાંભળનારને એ ખબર ન પડે. શરમ આવી જોઈએ આપણે ધર્મીપણા પર કે આપણે જો સારા નરસા પ્રસંગની હાજરી પણ ગુમાવતા હોઈએ. ક્યાંય ન કરી આવું, ક્યારે સારા નરસા પ્રસંગ પેલો આવીને ઉભો રહી ગયો અને કૃષ્ણકુમારસિંહજીએ જોયું, અવાજ સાંભળીને ભૂપત ભૂપત અને ભૂપત શબ્દ સાંભળ્યો અને એક સાથે 5 ડિગ્રી ફરાક કરતી તલવાર નીકળી. ભૂપત સીધા બધા તલવાર કાઢી, આને તો પકડી જ લેવાનો, અને દોડ્યા. એ ઉપરે ઉપરે બેસી જા, બેસી જા નીચે, બેસી જા, બધાને બેસાડી દીધા. આજે મારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છે આ ભૂપતને, આજે હાથ નીકળવાનો. એની સજ્જનતા જુઓ. અને ભૂપત ધ્રુસકે ધ્રુસકે રડે, ત્યાં કપડું કાઢ્યું અને પગે લાગી ગયો. સાહેબ સાહેબ મારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ સાહેબ. ભૂપત નિશ્ચિંત, આ રાજા આવશે તને બહાર મૂકવા, કોઈ હાથ નહીં અડાડે તને, તું ચિંતા ના કર. આજે મારા દુઃખમાં સહભાગી થવા તું મારા પ્રસંગમાં આવ્યો, આટલી સજ્જનતા તારામાં હોય તારી ધરપકડ આજે ન થાય. આજે તું મારો વૈરી નથી, મારો સ્વજન છે, તું મારા ઘરે આવ્યો છે. આ ન હોય કરશું, જે કરવાનું છે વ્યવહાર આપણો એ પછી કરશું, એ રાજનીતિથી કરશું, પણ આજે નહીં. આજે તું સ્નેહના ભાવે મારા ઘરે આવ્યો, આજે નહીં. અને એને છોડી મૂક્યો. ભૂપત કે હવે તમે પકડી નહીં શકો, કારણ કે હવે હું હાથમાં નહીં હોઉં એમ નહીં, હવે હું ગુનો જ નહીં કરું, એવો ગુનો જ નહીં કરું કે તમે મને પકડી શકો. ભૂપતની જિંદગી સુધરી. પણ મુદ્દો એ છે કે એક બારવટિયાને એટલી ખબર છે કે વ્યવહારમાં જવાનું ત્યાં જવાનું, જે ધરપકડ કરે એમ છે એના ઘરે પણ જવું પડે તો જવાનું. આપણી ધરપકડ આપણા દ્વેષ સિવાય કોઈ નથી કરતું. આપણો દ્વેષ આપણી ધરપકડ કરી અને ઘરમાં કેદ રાખે, નજર કેદ રાખે, અને ત્યાં એવી ઇમ્પ્રેઝનમેન્ટ આપે છે ઘરમાં કે તમે ક્યાંય બહાર નહીં, એના પ્રસંગે નહીં જવું, એના સારા નરસા પ્રસંગોમાં ક્યાંય હાજરી પણ નહીં આપવી. અને આ જે દુર્ઘટના જ્યારે બને ત્યારે એમ લાગે કે સજ્જન એની સજ્જનતા ચૂકે. ક્યારે પણ છે ને એટલું રાખો, કોઈ દિવસ નથી થતું, ક્યાંક મનભેદ છે, ક્યાંક મતભેદ છે, ક્યાંક અંદર અંદરની ટસલ છે, નથી મેળ નથી પડતો. ઓછું બોલશું, વ્યવહાર એકદમ ઓછો રાખશું, કામ પૂરતો રાખશું, નામ પૂરતો રાખશું, પણ અબોલા કદાપી નહીં. મળેલી વચનલબ્ધિનું ઘોર તિરસ્કારને અપમાન છે. આજે જબાન ચાલે છે, ભગવાનનો જાદુ છે આ. આ ભગવાનનો જાદુ આપણી પર ચાલી ગયો, આપણા જેવાને જબાન મળી જાય, આપણું બોલી શકીએ. જે દિવસે આ વચનલબ્ધિનો તિરસ્કાર થશે એની પછીની ગતિઓમાં આ જબાન નહીં હોય, કન્ફર્મ નહીં હોય. મળેલી ચીજનો દુરુપયોગ કરે કે તિરસ્કાર કરે ના મળે ભગવાનતરમાં. અને જબાન વગરની જિંદગી સમજી લો કેવી હશે. આજે જબાન છે, અબોલા લીધા એટલે જબાનનો તિરસ્કાર થયો, ભવિષ્યમાં વચનલબ્ધિ ના મળે. કોઈ દિવસ અબોલા નહીં લેવા, પહેલા નંબરમાં. બીજા નંબરમાં કોઈ પણ સંજોગોમાં ખાવાનું બંધ, હવે હું ખાઈશ જ નહીં, ખાવાનું બંધ કરીને બેસી જવું, આ એક બીજો પ્રકાર છે, ડેન્જરસ પ્રકાર રિએક્શનનો. ક્યારે પણ નહીં ખોરાક પર રીસ નહીં ઉતારવી. ઓછું ખાવું હોય તો ઓછું ખાઓ, મનમાં દુઃખ છે બોલ્યા વગર ચૂપચાપ ખાઈને જતા રહો, પણ ભોજન ઉપર ક્યારે તિરસ્કાર નહીં. આમ ભાણાનો ઘા કરે, પીરસેલો ચાનો કપ આપે, ચાનો કપ ફેંકી દે, આ શું, આ મિજાજ, આ મગરૂરી. આજે ભિખારીના જમા આમ ક્યાંક લેબાસમાં નાખશે કુદરત, ત્યારે ખબર પડશે કે ભગવાન કે નામ પર કુછ દે દો બાબા, ભગવાન આપકો સુખી કરેગા બાબા. બોલો ભિખારી બોલશે અને એમ થાય કે આ ક્યાં ક્યાં આગળ, કે બસ આ ગુસ્તાકી કરેલી ભોજન થાળી વાટકો ત્યાંની હાથમાં ફેંકતો હતો, નથી જમવું, તિરસ્કાર કરતો હતો. ક્યારેય અભોજન નહીં, ભોજનનો તિરસ્કાર નહીં, ભોજન બંધ કરવાનું ક્યારેય નહીં. ત્રીજા નંબરમાં સારા નરસા પ્રસંગોમાં હાજરી આપવાની, એમાં ગેરહાજરી ક્યારેય નહીં. કોઈ સારો પ્રસંગ છે, કોઈ ખરાબ પ્રસંગ છે, વ્યવહારે જ્યાં ઊભા રહેવાનું ત્યાં ઊભા રહેવાનું, કામ પૂરતું નામ પૂરતું સ્માઇલ આપી બોલવાનું રાખી નીકળી જઈએ ભલે, પણ એટલો વ્યવહાર ઔચિત્ય સજ્જનતા ચૂકાય નહીં. ચોથા નંબરની અંદર રૂમમાં પુરાઈ જવું, રૂમ બંધ કરીને અંદર બેઠા જ રહેવું, હું નીકળીશ જ નહીં બહાર, સાંજ સુધી રૂમ બંધ કરીને બેઠો રહે, શ્વાસ અધ્ધર રહે બધાના બહાર, કે આ શું કરતો હશે, આવું ક્યારેય નહીં કરવું. આવું બ્લેકમેલિંગ જિંદગીમાં કોઈ દિવસ નહીં કરવું. બધાની વચ્ચે હોવા છતાં એકલવાયા થઈ ગયા ને, કુદરત લફડાક મારશે, એવા એકલવાયાપણામાં નાખી દેશે કે કોઈ તમારા પડખે નહીં હોય. અને ત્યારે જે લોનલીનેસ ફીલ થશે એ કર્મની લફડાક હશે. સ્વૈચ્છિક સ્વીકૃત લોનલીનેસ ઊભી નહીં કરવી ક્યારે પણ. કુટુંબ તમારી હાજરી જગતું હોય, રૂમ પુરાઈ બંધ થઈને બેઠા રહેવું, આવું ક્યારેય નહીં કરવું. કોઈ સંજોગોમાં નહીં કરવું. બોલવાનું બંધ, ખાવાનું બંધ, રૂમમાં પુરાઈ જવું, ભાગી જવું ઘરથી, ગોત્યા જ કરે ગોત્યા જ કરે, મોબાઈલ સ્વિચ ઓફ રાખવો, શોધ્યા જ કરે શોધ્યા જ કરે, અને 2 દિવસ તડપાવવા તડપાવવા બરાબરના. બસ આ વેર વસૂલ કરવાના બધા અલગ અલગ અત્યારના મોડર્ન પ્રકારો છે, એમાં એકે પ્રકારમાં ન જોવું. આ સજ્જનતાને શોભે નહીં, આપણી સજ્જનતા જરા પણ એને સજ્જનતાને શોભે એવા પ્રકારો નથી. આ બધું ક્યાંથી શોભે,
સાંભળવાનું બંધ, બોલવાનું બંધ, વ્યવહાર બંધ, મળવાનું બંધ, તારા ઘરે આવવું નહીં, આ આપણને ન શોભે. આમંત્રણનો અસ્વીકાર કરે એને આમંત્રણનો અંતરાય ઊભો થાય. કોઈ દિવસ કોઈના પ્રસંગમાં ક્યાંય તમને આમંત્રણ ના મળે એટલે કેવી અસામાજિક સ્થિતિ હશે વિચાર કરો. કેવી સ્થિતિ કે જેના ઘરે આમંત્રણની કોઈ કંકોત્રી ક્યારેય ના આવે, કોઈ સારા નશા ક્યાંય પ્રસંગમાં આમંત્રણ જ ન હોય તમને. સોશિયલ પ્રાણી તરીકેનું સ્ટેટસ જ ન રહે. લ્યો ખૂણામાં એકલા આમંત્રણનો ઘોર અંતરાય ઊભો થાય. કોકના ઘરમાં ખુશાલી છે, એક 10 વર્ષના છોકરાનો પ્રસંગ અને ઘરમાં કેવી ખુશાલી, ફૂગા બાંધ્યા હોય અને બધું ગામ હિલોડે ચડે અને તમે એમાં સામેલ ન થાવ. આમંત્રણ હોવા છતાં ખુશાલીનો અંતરાય ઊભો થાય. તમારા ઘરમાં ખુશાલી ક્યારેય ના આવે, ક્યારેય ખુશખુશાલ વાતાવરણ જ નિર્માણ ન પામે. ઘોર અંતરાય ઊભો કરો છો. જે ચીજનો અનાદર કરો એ ચીજ તમારાથી 100 યોજન દૂર ભાગશે. એટલે ક્યારેય પણ જિંદગીમાં આવું નહીં કરવું. હું બોલીશ જ નહીં, આની સાથે આ બોલા ડચ કરી મોડું ચડાવીને ભાગી જવું. બોલવાનો અંતરાય, વચન લબ્ધિનો ઘોર અંતરાય ઊભો થાય ત્યારે પણ આ શબ્દ આપણા મોઢે નહીં શોભે. એટલે ક્યાંક સજ્જનતાના કેટલાક માપદંડ છે ટકાવવાના, પણ ભૂલાઈ જતા હોય છે. કંકોત્રીઓ ફાડીને મોકલી છે, ફોન રિસીવ નથી કર્યા, સામે મળ્યા તો ગલીઓ બદલી નાખી છે. દેરાસરના ગભારામાં જાય ને જો આમ આવે તો બહાર નીકળી જાય. આ ઊભો રહે, ગભારામાંથી બહાર નીકળે પછી હું જઈશ. એનો પડછાયો, એનો ખેસનો છેડો ઇનાડવો જોઈએ મને. સામ સામે એક જ દેરાસરમાં ભેગા થાય તો ટાઈમ બદલી નાખવાના. એ સવારે આવે તો પછી જઈશ પૂજા કરવા, બસ નહીં જવાનું. ક્યાંય કટાશના બાજુમાંના પથરાવા જોઈએ, ક્યાંય સામ સામે આંબેડખા તમે ભેગા ન થવા જોઈએ. નજર આમ નીચી નાખીને ચાલી જવાનું. દ્રષ્ટિથી દ્રષ્ટિ મળે તો પાપ લાગે એવો ભયાનક દ્વેષ. કઈ સજ્જનતા, કઈ સજ્જનતા! બધી પાયરીઓ ખોલી નાખી. અને હવે ક્રોધ કે દ્વેષ જ્યારે આવે એટલે આ હદે જશે. એ તમે ભૂલી નહીં શકો, તમે બોલી પણ નહીં શકો, અને એવી સ્થિતિમાં મૂકશે કે ખબર પણ નહીં પડે. ભયાનક સ્થિતિમાં મૂકે છે. અને એ વખતે આપણે કોઈ અંદાજ નથી લગાડી શકતા કે હું સાધુ છું, મારી સાધુતા ક્યાં ગઈ, હું સજ્જન છું, મારી સજ્જનતા ક્યાં ગઈ, હું માણસ છું, મારી માનવતા ક્યાં ગઈ. પેલો મરે છે અને મારી પાસે સગવડ છે એને બચાવવાની નહીં, એને મરવા દઈશ. ભલે મરતો એ લાગણો છે, મારી સાથે ગદ્દારી કરી છે, ભલે મરતો તો એને મરવા દઉં, એ હદે જઈશ. મારી માનવતા ક્યાં ગઈ? એક બાપ હશે એ દીકરાનું દુઃખ નહીં જોઈ શકે, દીકરો હશે સબળતા બાપને જઈ નહીં જોઈ શકે. એકલો અટૂટ બાપ રહેતો હોય અને દીકરો જલસાથી એવો રહેતો હોય, બાપને સાચવનાર કોઈ નથી, બાપની આર્થિક સ્થિતિ કંગાળ છે, સામે પણ નહીં જુએ. બીજી બાજુ દીકરો એકલો સબળતો હોય અને બાપ અતિ શ્રીમંત હશે, એ આડું પડ્યું હશે તો દીકરાને ભૂલી જશે. ક્યાં ગયા તમારા લોહીના સંબંધ? આ ઝાડ પરથી ટપક્યો છે, એ ઈંડામાંથી બહાર નીકળ્યો છે, એ ક્યાં પેદા ક્યાં છો? આપણા કુળનું ફરજન, આપણો અંશ અને આપણો વંશ, એના પ્રત્યેના વેર હોય બાપ અને દીકરા પ્રત્યે, ભાઈ અને બેન પ્રત્યે, જે વેર ચાલે બોલવાના વ્યવહારો નથી રહેતા. અને એવી ભયાનક સ્થિતિ આવે ત્યારે થાય કે લગ્નના સંબંધો 22-25 વર્ષે ઊભા થાય, લાગણીના સંબંધો 5 સેકન્ડની આંખ મિચામણી આંખ મિલનમાં ઊભા થઈ જાય. પણ મૂળગામી તો લોહીના સંબંધો છે. બોલા તો ટકે તો ઠીક ને ન ટકે તો જતા રહે તો ઠીક, પણ આ તો લાગણીના સંબંધો છે, લોહીના સંબંધો છે, જે જન્મજાત હતા ને મરણાંત સુધી રહેવા જોઈએ એ સંબંધ. જૈન શાસન તો વૈરાગ્યની હિત શિક્ષા આપે છે, વૈરાગ્ય દીક્ષા આપે છે કે સંબંધોની દુનિયાથી પર થાવ અને પરમ સાથેની પ્રીતિ જોડી દો. પણ સંસારમાં રહ્યા છીએ, દ્વેષ તો નથી જ કરવો. ત્યારે આ દ્વેષના અભાવ સ્વરૂપે, પરસ્પરની કટુતાના વિસર્જન સ્વરૂપે ક્ષમાના ઉદ્દેશને પણ જૈન શાસન સ્થાન આપે છે કે વેરના વિસર્જન કરો. પ્રેમથી ભેટી પડવું અને રાગના તોફાનો મચાવવા આ પ્રભુનું શાસન નથી કહેતી, ધર્મશાસન એને પ્રમોટ નથી કરતું. પણ દ્વેષને ક્યાંય સ્થાન નથી, કોઈ જગ્યાએ દ્વેષને કોઈ સિંહાસન મળતું નથી, દ્વેષની અહીંયા જગ્યા નથી. અબોલા શોભે નહીં, હું પ્રસંગે નહીં જઉં, આમ નહીં કરું, એ આપણને ઉચિત નથી. મૂકી દેવાનું. કોઈ પણ પ્રકારની માણસ માનવતા ચૂકે, સાધુ સાધુતા ચૂકે અને વિનય અને ઔચિત્યના જે સ્થાન હોય એ પણ ચૂકાય ત્યારે લાગે કે આ આપણને શોભે નહીં. ક્રોધ તમને એવી દશામાં વેરમાં જશે અને એ કક્ષાએ લઈ જશે જે કક્ષા મેં મારા માટે ક્યારેય ધારી ન હોય. બીંગ અ સાધુ, બીંગ અ શ્રાવક, બીંગ અ શ્રેષ્ઠી, બીંગ અ સજ્જન. કોઈ કક્ષાએ માણસ જાય ને તો ભરોસો નહીં, કારણ કે એને નીચે ખેંચી લાવે છે આ કક્ષાનું જોર. હું કાયમ માટે કહું અને ખાસ બધાને છે ને એક હાથ જોડીને ભલામણ કરું કે કોઈ દિવસ તમારા વ્યક્તિગત ઝઘડાને મહેરબાની કરીને શ્રી સંઘની જાજમ પર ન લાવતા. બીજા નંબરમાં કોઈ દિવસ તમારા વ્યક્તિગત વેરઝેરને કોઈ સંસ્થા કે સંગઠન કે એ મામલે ન લાવતા. પ્લીઝ, આખો સંઘ વિકાસ છે, વ્યક્તિગત મામલાને વ્યક્તિગત રીતે નિપટાવજો અને સંઘની ચાદર પર ક્યાંય બેસાડતા નહીં. મને આની સાથે નથી જામતું અને મારી સામે સંઘમાં આવ્યો તો આખો સંઘ માથે ચડાવી દઉં, આખા સંઘને ધોઈ નાખું, હું એની સામે પડી જઉં. વ્યક્તિગત વેરને વ્યક્તિગત સુધી સીમિત રાખો.
આ મર્યાદા આપણે એક જૈન શાસનના સભ્ય તરીકે ફરજિયાત પાળવી પડે, એ તો મર્યાદા ભંગ કહેવાય. એક શબ્દ પણ વ્યક્તિગત કોઈ અંટાશ હોય વ્યક્તિગત પૂરતું રાખવાનું, અને સંઘની સામે બોલે ને સખત પગલાં લેવા જોઈએ. અને તો કર્મ લેશે ક્યારે પણ નહીં. કોઈ સંસ્થામાં હોય, કોઈ સંગઠનમાં હોય, કોઈ સરસ કામ ચાલતું હોય, એ કામ ક્યારે જિંદગીમાં નહીં અટકાવવું. કોઈકના કામો અટકી જશે સંસ્થાના, ક્યાંક તમે વ્યક્તિગત રીતે કોઈક તમને નડી જાય તો ક્યારે પણ આવું નહીં કરવું. જિંદગીમાં આવી દુર્બુદ્ધિ ક્યારેય ન સૂજે કે આપણે આપણા વેરને વિસ્તૃત કરીને સંઘની જાજમ પર લાવીએ, કુટુંબમાં વિસ્તારીએ, આપણા નાના છોકરાઓને શીખવાડીએ કે તને શરમ આવી જોઈએ. શેનો કાકા સાથે બોલે છે, મારી સાથે કાકા આ રીતે વર્તે છે, તને શરમ આવે છે કાકા સાથે જમતા? એના ખોળામાં બેસીને રમવા ગયો, આવતો નહીં તારા બાપ પાસે રમવા. કુમળા ફૂલ છે, આ ગુલાબની કોટી છે, એ ગુલાબના ગુલાબની કડી પર એસિડ નહીં છાંટો. એને બને છે ને, એના ઉચિત્યથી એ ન જાય ઠીક, પણ મને નથી બનતું એને નહીં જવું ત્યાં. આ વેરનું વાવેતર નથી કરવું. હું એવા મિજાજમાં ન રહું કે મને જેની સાથે ન બને મારી સાત પેઢી સુધી એ અણબનાવ રહેવો જોઈએ. આપણે ભગવાનની પ્રતિષ્ઠા કરવાવાળા છીએ, વિતરાગને પ્રતિષ્ઠિત કરવાના છે, વેરને પ્રતિષ્ઠિત નથી કરવાનું, વેરનું ઉત્થાપન કરવાનું છે. આ વેરનું પ્રતિષ્ઠાપન કરવામાં વિતરાગતા ઉત્થાપન થઈ જાય છે. આપણે શું કરવા માંગીએ છીએ? આ સજ્જનતા રાખીએ અને ક્યારે પણ કોઈ પણ જગ્યાએ પ્રસંગ જેટલો બને ને એને વિસ્તૃત લાંબો પોળો ઊંડો ન ખેંચીએ અને વેરના વિસર્જન કરી નાખીએ, ગમે તે ઘટના હોય. અને એ ઘટનાને ક્યારેય લાંબી નથી ખેંચવી. જ્યારે પ્રસંગ આવે, એક નાનકડી ભૂલ થઈ હોય, માફી ક્ષમા યાચના કરતા શરમાવું નહીં. હું મોટો છું તો નાનાના પગે પડી જઈશ, હું મોટો છું તો નાનાની સામે ચાલીને માફી માગી લઈશ. કારણ કે સમજવું હોય એ માફી માગે જ, સાચો હોય એ માફી માગે પણ ખરો ન પણ માગે, મોટો હોય એ માગે પણ ખરો ન પણ માગે, નાનો હોય માગે પણ ખરો ન પણ માગે. મને કોઈ પૂછે કે સાહેબ માફી કોને માગવાની, મોટાએ માગવાની કે નાનાએ માગવાની, સાચાએ માગવાની કે ખોટાએ માગવાની, તો હું કહું નહીં સાચો નહીં ખોટો નહીં મોટો નહીં નાનો, જે સમજવું હોય એ માગે, જે સમજવું હોય એ જ માગે. તમને કહું એક વાર છે ને, ધ્યાનથી મેચ જોજો. ભારતની મેચ ચાલતી હોય, 8 વિકેટ પડી ગઈ, કોહલી રમે છે, ભુવનેશ્વર છેલ્લે આવ્યો, હવે છેલ્લો બોલ છેલ્લે 2-3 ઓવરમાં 17-18 રન કરવાના છે અને કોહલી રમી રહ્યો છે, છેલ્લા 2 પૂછડિયા છે 10-11માં. હવે જો વિકેટ જાય પછીનું કોઈ આવે તો પતી ગયું, પણ કોહલી જ્યાં સુધી હોય ત્યાં 1 ઓવરમાં 18ની શક્યતા છે. કોહલી રમે છે 92 રન પર અને એ છેલ્લા 15-20 બોલથી જોઈએ એ ગમે તેમ કરીને સ્ટ્રાઇક એવી રીતે રોટેટ કરે છે કે 15-12-13 બોલ એને જ રમવાના આવ્યા છે. 5મા કે 6ઠા બોલે દોડીને એક રન લઈ લે, પાછી ઓવર આવે સ્ટ્રાઇક રોટેટ કરીને પોતાની પાસે રાખે છે અને બરાબર ઓવર પૂરી થવાની તૈયારીમાં 48મી ઓવર છેલ્લો બોલ અને એને લાગ્યું કે હવે આમાં, અને બધાને ખ્યાલ હોય ફિલ્ડર્સ એટલે ચોક્કસ હતા કે કોહલી એક લેશે જ, 100% એક લેશે, આગલા બોલે એક રન મળતો તો ન લીધો અને આ બોલે એક લેશે જ, અને આમ બોલ કવરમાં મારી ભાગી ગયો સીધો, એટલો નજીક સીધો કવરના ફિલ્ડરના હાથમાં, એ પાછો આગળ આવી ગયો છેલ્લા બોલે એકદમ હાથમાં, અને કોઈ કાલે રન થાય નહોતો, અડધી પીચ સુધી તમે જઈ ન શકો એટલો ઇઝી રન આઉટ ચાન્સ. પણ કોહલી મારતાની સાથે દોડી ગયો અને ભુવને નહીં 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 ભુવનેશ્વર ના પાડે છે. કોહલી પોણા ભાગની પીચ પર આવી ગયો, એ નીકળ્યો જ નહીં ક્રીઝમાંથી અને ભુવનેશ્વર સાચો હતો. પેલા એ થ્રો કર્યો, કોહલી પાછો પહોંચે, પેલા રન આઉટ થઈ ગયો. કરોડો દેશવાસી કોહલીએ શું કરવું, ભુવનેશ્વર શું કરવું, ડાપણ નહીં વાપરો, પહેલા તમે એ નક્કી કરો કે સાચો કોણ છે, ન્યાય તોલો. 10 વાર રિપ્લે જુઓ અને તમને તમારું અંતરગણ કહેશે કે ભુવનેશ્વર ઇઝ રાઈટ, ભુવનેશ્વર ડાયો છે, સાચો છે. આમાં ધેર વોઝ નોટ અ રન, એ રન હતો જ નહીં ત્યાં, આપઘાત હતો. કોહલી શેનો દોડે, પણ એ દોડી ગયો. કોહલીથી દોડાવી સ્થિતિ નહોતી, કોઈ પણ બેટ્સમેન ના દોડે. ભુવનેશ્વરે જરાય ભૂલ નહોતી કરી, ભુવનેશ્વર વોઝ રાઈટ. અને છતાં 1 કરોડ લોકોનો મત માંગો કે આ મેચ હાર્યા એ કોના કારણે, તો ભુવનેશ્વરના કારણે. એણે દોડી જવું જોઈએ, એ દોડત એની વિકેટ ન પડે. અરે ગઈ તો ગઈ, કોહલી ટક્યો હતો તો ફાયદો થાય, વ્યક્તિગત ના જોવાય ટીમનું હિત જોવાય, તું ટક્યો શું કામનો, કોહલી ટકવો જોઈતો હતો. અરે પણ કોહલી ઉતારમાં, અરે ભાઈ એની ભૂલ કબૂલ, તો ભુવનેશ્વર સાચો હતો, એ સાચો હતો, ડાયો નહોતો, સમજુ નહોતો, અણસમજુ કહેવાય. બાકી સમજણવાળો હોય ને એકવાર ટીમના હિતમાં કોહલી માટે જાતનું બલિદાન આપીને નીકળી જાય, ક્રીઝ છોડીને બહાર આવી ગયો ને, તો કોહલી બચી ગયો, એણે ક્રીઝમાં ઊભો રહ્યો એમાં કોહલી રન આઉટ થયો. ભૂલ કરી, ભુવનેશ્વરની ભૂલ છે.
ભુવનેશ્વર સાચો હતો, ડાયો નહોતો. હી વોઝ રાઈટ બટ નોટ વાઇઝ. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન અ વાઇઝ પર્સન એન્ડ અ રાઈટ પર્સન. જે સાચો હોય એ ક્યારેય માફી નહીં માગે, જે ડાયો હોય એ આખા કુટુંબના, સમાજના, આત્માના હિતને ધ્યાનમાં રાખી ખોટું હોય તો એક વાર જતું કરશે. સાચો છું શેનો જતું કરું? તમે સાચા છો, જતું નહીં કરતા, પણ ડાયા હો તો છોડી દેજો. ત્યારે વાઇઝ રહેવાનું. ડાપણનું પગલું એ કહેવાય કે વ્યાપક રીતે આખા કુટુંબનું હિત જોવાનું, આખા સંઘનું હિત જોવાનું, કે આપણા વેરઝેરથી આખો સંઘ સિધાય, આપણા વેરઝેરથી આખા સંઘમાં લાગણીઓ આ નથી આવતું. હું તમને ખરેખર કહું કે આખા વ્યક્તિગત કુટુંબની ઘર્ષણો યાત્રાઓથી લઈ, સમાજમાં ચાલતી ઘર્ષણ યાત્રાથી લઈ, સમસ્ત સંઘમાં 60 વર્ષ ને 70 વર્ષથી ચાલતા ઝઘડાઓથી લઈ, તમે મૂળ તપાસજો. વ્યક્તિગત પકડ સિવાય કશું નહીં હોય, કશું જ નહીં હોય. વ્યક્તિગત એક પકડ મેં પકડી 70 વર્ષ સુધી, સંઘ એક ન થાય ને એ પાપ મારા માથે. એક પકડ હું રાખું તો કુટુંબ એક ન થાય મારા માથે, પરિવાર એક ન થાય મારા માથે, ધંધો સિધાય બધું પાપ મંજૂર, પણ હું નહીં છોડું એટલે નહીં છોડું. ગાંઠ પકડી રાખીશ, પકડી રાખી, પકડી રાખી. ઝૂકી જાય એ મહાન છે કે ડાયો છે, એમાં નાના મોટાના ભેદ નથી હોતા. મહાત્માનું ચાતુર્માસ હતું. ચાતુર્માસના પ્રવેશ પછી ત્યાંના જે શ્રાવક હતા, કલ્યાણ, કલ્યાણભાઈ, કલ્યાણ મંત્રી તરીકે ઓળખાતા, અને એની સાથે કંઈક બોલવાનું થયું. મહાત્માએ કીધું કંઈક અને પહેલાંને જરા લાગી ગયું ખરાબ, તે આવતા બંધ થઈ ગયા. હવે હું ઉપાસમાં પગ ન મૂકું. આવ્યા નહીં, રોજ વ્યાખ્યાનમાં આગળ બેઠા હોય, દેખાતા નથી. મહાત્માએ પૂછ્યું કે કેમ તમે નથી આવતા? ભાઈને પૂછાયું કે પેલા કલ્યાણ મંત્રી દેખાતા નથી. હા સાહેબ, આવશે, હમણાં બહાર હશે, આમ હશે, તબિયત બરાબર નહીં હોય. મહાત્માને મનમાં થાય કે રોજનો આરાધક શ્રાવક દેખાય કેમ નહીં, નહીં પ્રતિક્રમણમાં અને નહીં વ્યાખ્યાનમાં, અને રોજનો હાજરીવાળો. હા સાહેબ, કે અમે નથી આવતા. તો કંઈ બીજે જાય છે? તો કે ના સાહેબ, એ ઘરે જ હોય છે. સારું, દેરાસર આવે તો કહેજો. તો કે ના સાહેબ, એ બીજે એ ઘર દેરાસર છે, ત્યાં પૂજા કરતો હશે, કંઈ પણ એ ભાઈ આવતા નથી. મહાત્માને તું કંઈ વાંધો નહીં, મોટી 14 વગેરે આવે ને ત્યારે જોઈ લઈશું. એ દિવસે નહોતા કે પક્ષી પ્રતિક્રમણમાં તો આવશે, રોજ કરવાવાળો જાદુ થોડું છોડે. પક્ષી પ્રતિક્રમણે નહીં, ઘરે કર્યું હશે. નહીં, આમ ને આમ શ્રાવણ સુ શ્રાવણ વધ આવી. મહાત્માને મનમાં થાય કે પર્યુષણ આવી રહ્યા છે, પર્યુષણમાં તો ચોક્કસ આવશે. ને પર્યુષણમાં આવે એટલે એમને પકડીને કેવું છે, ભૈલા આવા શબ્દો પકડાય ખરા? તમે આમ બોલ્યા, હું આમ બોલ્યો, એમાં પરસ્પરના શબ્દો પકડાય? આપણી પાત્રતા છે. અહીંયા ધર્મસાગરજી મહારાજ સામે કલ્યાણ મંત્રી છે. પર્યુષણનો પહેલો દિવસ કોઈ આવ્યા નહીં. સાહેબને આખા વ્યાખ્યાનમાં મન નહોતું, આખું વ્યાખ્યાન આપ્યું પણ મન ચોતે નહીં. આંખ આમ કલ્યાણ મંત્રીને શોધ્યા કરે, વ્યાખ્યાન આપતા જાય ને આમ આમ નજર ફરે, કલ્યાણ મંત્રી નથી. એમને મનમાં અજંપો હતો. મહાત્માને પ્રસન્નતા નથી કે કલ્યાણ મંત્રી કેમ નહીં, કેમ નહીં, એવું કઈ પકડ એને આવી ગઈ. આટલો આરાધક શ્રાવક ભાવ હારી જશે. બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, પર્યુષણમાં ના દેખાય, જન્મવાન જન્મ આવશે, મારા મારું સ્વામીને 14 સુખના ઝુલાવ આવશે. ઘોડિયા પારણાને ઝુલાવતા આખો સંઘ હિલોળે ચડ્યો. આરોગ્ય આરોગ્યમ દારારેમ પયાયા, ભગવાન મહાવીરને જન્મ આપ્યો અને ધડાધડ શ્રીફળો ફૂટે નહીં, આનંદની ચીચિયારીઓ પડે. કલ્યાણ મંત્રી એમાં સામેલ નહોતા, એ ઘરે બેઠેલા. મહાત્માને ખૂબ અંદરથી ખેદ અને ઉદ્વેગ, કલ્યાણ મંત્રી તમે કેમ પર્યુષણ ચૂક્યા, કલ્યાણ મંત્રી. એને આમ અંદરથી એમ થાય કે કલ્યાણ મંત્રી કેમ નથી આવતા. સંવત્સરીના દિવસે મહાત્માએ ગાંઠ વાળી દીધી કે કોઈ કાળે આજે ગાંઠ ખોલવી પડે, આજે મક્કમ છું, આ ચાલે નહીં. સવારના 1200 સૂત્રમાં બરાબર અવલોકન કર્યું, કલ્યાણ મંત્રી એબસેન્ટ, ગેરહાજર, કશું બોલ્યા નહીં. 1200નો પાઠ પૂરો થયો. સાંજના પ્રતિક્રમણમાં આખો સંઘ આવી ગયો. બધી ગતિવિધિઓ પછી જાહેરાતો થઈ, સામાયિક લેવાઈ ગઈ અને ઇરિયાવી કરીને સકલાર્તનું ચૈત્યવદન શરૂ કરે અને સંવત્સરનું પ્રતિક્રમણ શરૂ થાય. સાહેબ ઊભા થયા, 2 મિનિટ ઉભા રહ્યો, નજર નાખી, તરત સંઘના અગ્રણીને કીધું કે જુઓ, મને લાગે છે કલ્યાણ મંત્રી નથી આવ્યા, આટલા દિવસોથી નથી આવતા. મને લાગે છે કે ક્યાંક એમના મનમાં કંઈક ગાંઠ છે. નિમિત્ત અમે કઈ રીતે છીએ અમને ખબર નથી, પણ ક્યાંક એમને ખરાબ લાગ્યું છે. એકવાર ક્ષમાપના કર્યા વગર એમને અને મને બંનેને પ્રતિક્રમણ કરવું શોભે નહીં. આ સંવત્સરીનું પ્રતિક્રમણ છે, ક્ષમાપના કરવાની. કોઈ બોલે ત્યારે ક્ષમા ગુણમ, સૌ જીવને ખમાવું છું, જે ફોર્મલ ન હોય, હૃદયપૂર્વક આંતરિક અને આધ્યાત્મિક થવી જોઈએ. 5-7 મિનિટ સ્થિરતા રાખો. અહીંયા સામેની ગલીમાં ઘર છે, એમની હવેલી છે, હું ત્યાં જઈ અને ક્ષમાપના કરીને આવું. અરે સાહેબ, જો 8 દિવસ મેં રાહ જોઈ, એ નથી આવે, નહીં આવે, અને હવે કાલે આવે પણ ખરા, પણ મારું પ્રતિક્રમણ એ પહેલાં શરૂ નહીં થાય. મારું ડંખે છે મન, અને મને 7 મિનિટ 8 મિનિટથી વધારે નહીં લાગે. એક રોકાઈ જાઓ અને બધાને કહેજે પ્લીઝ સામે લઈને ઊભા રહેજો.
દાંડો લીધો, કામણી નાખી, એક શિષ્યને લીધા અને કલ્યાણ મંત્રીના ઘરે ધર્મસાગરજી ઉપાધ્યાય પોતે જાય છે. અને એક આટલા મોટા આચાર્ય તુલ્ય મહાત્મા એ ચાલતા 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 એના ઘરે ગયા સાંજે 4:15 વાગે. કલ્યાણ મંત્રી ત્યાં આંગણામાં હિંડોળા પર બેઠા હતા, હિંડોળો નીચકો ખાતા હતા. સાંજે છેલ્લે પાણી વાપરીને પ્રતિકોણ ઘરે કરવાના હતા. એક ભાઈને કહી રાખેલું કે 5:30 પછી આવજે, ઘરે એકલા કરવાના હતા. આખા સંઘથી જુદું, સંઘનો અગ્રણી શ્રાવક અને પ્રતિક્રમણ ત્યાં કરે. પકડ કેવી, એક મહાત્માની સામે પણ ઝૂકતા શરમ આવી, આખા સંઘની સામે ઝૂકતા શરમ આવી, આખો સંઘ કે પકડ. એટલે પકડ, જીત તો એના બાપની. હવે એ શ્રાવકને કોણ સમજાવે, માથામાં એટલું ભરીને બેઠેલા ખોટું અણહકનું, કંઈ જ નહીં છોડવાનું. અને એ પાપ એવું બંધાતું હતું, મહાત્માને ખુશ થતું કે આ ભયંકર પાપ બાંધી અને ભવાંતરમાં કદાપી પ્રભુનું શાસન કે સાધુ ન પામે. આપણે ક્યાંય નાના મોટા નથી રહેવું, આપણે ક્ષમાપ્તા કરી લઈએ. ક્યાંક એના મનમાં ગાંઠ હોય કે ન હોય, આપણા મનમાં વેર નથી એ પ્રતીતિ થાય તો જ હું ઝૂકી શક્યો. મેં વેર રાખ્યો તો હું ન ઝૂક્યો હોત. એના મનમાં છે કે નહીં મને ખબર નથી, પણ મારા મનમાં નથી એની પ્રતીતિ મને જોઈએ છે. એનું સર્ટિફિકેટ મને, સેલ્ફ સર્ટિફિકેશન જોઈએ, એટલા માટે મારે જવું છે. મહાત્મા ગયા અને નજર પડી, નજર પડીને અકળાયા. અરે, અને તરત ઈશારો કર્યો બહારથી, ગુરખાએ તરત જાળી બંધ કરી. મહાત્મા આવી રહ્યા છે અને તરત ગુરખાએ ઈશારો કર્યો, ગુરખાએ તરત મોટી લોખંડની જાળી હતી બંધ કરી દીધી. મહાત્મા કશું બોલ્યા નહીં, આવ્યા. ગુરખો કંઈ ન કરી શકે, ગુરખો કંઈ ના કરી શકે. એક સિક્યુરિટી કેબિનમાં જતો રહ્યો. મહાત્માએ જોયું, કશો વાંધો નહીં. મહાત્મા ચાલ્યા ગયા, આમ ચાલ્યા ગયા. એમના શિષ્ય કહ્યું, ગુરુદેવ આ બધું પધારો, આ બધું પધારો. ત્યાં એક બાજુ પારી થોડીક તૂટેલી છે, નીચી છે, વડી ઠેકી ત્યાંની ઉપર જતા રહીએ. તમે વિચાર કરો કે પદસ્થ મહાત્માને આમ હાથ આપી અને વંડી ઠેકીને અંદર આવ્યા, એમના શિષ્ય અંદર આવ્યા. અને પછી ઉપવાસ રહીને બદલે મકાનમાં ગયા. પેલાને ખબર નહીં કે આ હદે મહાત્મા અંદર આવશે. અને સીધા અંદર આવીને લોબીમાં ઉભા રહ્યા. પેલો હિંડોળા પર હતો કલ્યાણ મંત્રી, કલ્યાણ મંત્રી મિચ્છામી દુગ્રમ, કલ્યાણ મંત્રી મિચ્છામી દુગ્રમ. શ્રાવક રાજ, આ ઉત્તમ શ્રાવકપણામાં ન શોભે. આજે પ્રભુના શાસનનો અણનામ દિવસ, સંવત્સરી મહાપર્વ, આખી દુનિયા જ્યારે વેરનું વિસર્જન કરે, કલ્યાણ મંત્રી તમારા જીવાને મારા જીવાને ન શોભે. આ વેરનું વિસર્જન નહીં, વઘાર થઈ રહ્યો છે. આ વેરનું નવું સર્જન થઈ રહ્યું છે. આજના દિવસે ન શોભે કલ્યાણ મંત્રી. આજે નથી હું એક મહાન, નથી તમે કોઈ મહાન. બધું બાજુ પર આપણા વાઘા, આપણા હોદ્દા, મોભા બધું બાજુ પર ફગાવી અને જેને ભૂલ લાગે એ પડી જાય ઘૂંટણીએ, ખમાવી દે બીજાને અને હળવો થઈ જાય. આ દાંડો મૂક્યો અને આમ એમ લાગ્યું કે તો ખમા સમજાવી દેશે. ઉપાધી કે સાહેબ 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 સાહેબ, કલ્યાણ મંત્રી મિચ્છામી દુગ્રમ, મિચ્છામી દુગ્રમ. અરે સાહેબ સાહેબ મિચ્છામી દુગ્રમ, સાહેબ તમારે ન માગવાનું હોય, સાહેબ મિચ્છામી દુગ્રમ. છેવટે લોહી શ્રાવકનું હતું, પીગળી ગયો અને ઘૂંટણીએ પડી ગયો. આમ વાંકા વળી વળીને પીઠ થાબડી કે ધન્યવાદ શ્રાવક, ધન્યવાદ. બસ આ પળની રાહ જોતો તો તમને લેવા આવ્યો છું. ચાલો ઉપવાસ થાય, ચાલો. એક આચાર્ય એટલા પ્રભાવક, કોઈ શરમ નથી રાખી. આખા સંઘ સાથે બગાડીને એક માણસ બેસી જાય, ચાલે કેમ? એના ઘરે ગયા. મારા પ્રત્યે, આમના પ્રત્યે, કોના પ્રત્યે વેર છે મને નામ આપો ને, હું લેવા આવ્યો છું. આખો સંઘ રાહ જોવે છે. કલ્યાણ મંત્રી આવશે પછી પ્રતિક્રમણ શરૂ થશે. આવો પધારો. આમાં તમારી મુખ્યતા છે માટે નહીં, પણ તમે બધામાં ભળો નહીં, અળગારો. એ તમારો અલગાવ અવાજ અમને બહુ ખરાબ લાગે છે અને તમને નથી શોભતો આ. ચાલો પધારો. તરત ખેસ નાખ્યો, હાથમાં થેલી તૈયારથી લીધી અને તમે માનશો નહીં, સંઘની આખી આંખમાં 14 આંસુ. એ આવ્યા, એ સાહેબ આવ્યા, એ કલ્યાણ મંત્રીને લઈને આવ્યા. સાહેબને કલ્યાણ મંત્રી હાથ પકડીને આમ ચાલતા 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 આવી રહ્યા છે. એવો આનંદ, સંઘ ઊભો થઈ ગયો. ગુરુજી મારો અંતરનાથ, હવે જૈન શાસનના નારાઓ ચાલે. આખો સંઘ એવો હિલોળે ચડ્યો. અંદર આવ્યા, ફટાફટ 5 મિનિટમાં સામાયિક લીધું અને બધાને ખમત ખામણા કરે કે જુઓ આ ક્ષમાપના પર્વ છે. ક્યાંય કોઈને મનદુખ થયું હોય, ખાસ બધાને અમારા તરફથી મિચ્છામી દુગ્રમ અને કલ્યાણ મંત્રી ખાસ વિશેષ મિચ્છામી દુગ્રમ. કશું કોઈના તરફથી મનમાં નહીં રાખતા. હા ભાઈ, હા, હવે ચોખ્ખા હૃદય પ્રતિક્રમણ કરીએ. હજી તો પ્રતિક્રમણ શરૂ થાય ત્યાં સાહેબ બેઠા, ત્યાં એક ભાઈડો ઊભો થયો. ઊભો થઈ અને ભાઈ, ઓ મારા ભૈલા, ઊભો થયો. ત્યાંથી એક ભાઈ ઊભો થયો, દોડતા ભેગા થઈ ગયા. બે ભાઈઓને 4 વર્ષના બોલા, ભાઈ આ કલ્યાણ મંત્રી એ ઝૂકી ગયો, આવડા આચાર્ય મને જ આપણા મારા સાહેબ એ ઝૂકી ગયા. ભાઈ મને ન શોભે, ભાઈ તને શોભે, અહીંયા અહીંયા અહીંયા. બધાને એમ ચીરતા ભેગા થઈને ભાઈઓ ભેટી પડ્યા. ત્યાં તો અહીંથી એક બને ઊભો થયો, શાળાને બૂમ પાડે, અરે અહીંયા અહીંયા. એ શાળા બને ભેટી પડ્યા. એક ભાગીદાર બેઠેલો, એનો ભાગીદાર ક્યાં ખૂણામાં, એ દોડતો આની સામે બોલાવે, સામો નથી જોતો, કૂદકા મારીને આમ આવ્યો. અરે ન સેનો જુએ, શરમ ના આવે? આ ક્ષમાપના પર્વ છે. જાહેરમાં સમૂહમાં લગ્ન થતા જોયા જ, સમૂહમાં લાશને સળગાવાતી જોઈ છે,
સમૂહમાં પૂરમાં ધણાતા જોયા જ, પણ સમૂહમાં સમાપ્ત થતી જોઈ જ આજે સામૂહિક સમાપ્ત થઈ ગયો. ઉભો થઈને એવો ખમાવે એવો ખમાવે. બે ભાગીદારો ભેગા થયા, સારા બને એવી ચોટી પડ્યા, ક્યાંક દીકરોને બાપ ભેટી પડ્યા, બે સગા ભાઈઓ વળગ્યા, ક્યાંક જમાઈ અને સસરા ભેટી પડ્યા. અરે તમે જુઓ ગામનું વાતાવરણ એવું થઈ ગયું, પડઘા પડ્યા ચારે બાજુ. અડધો કલાક પ્રતિક્રમણ શરૂ શું થાય, ખરું ભાવ પ્રતિક્રમણ તો એ પહેલા થઈ ગયું. વેરના વિસર્જન સામૂહિક ધોરણે કોઈ મોટાએ મોટાઈ રાખી નથી, ઝૂકે એ જ મહાન, જે ઝૂક્યો એ મહાન. અક્કરે તૂટીને ફેંકાઈ જાય, જિંદગીમાં અક્કરતા ન રાખીએ. હું સાચો છું, હું શેનો ઝૂકું, હું મોટો છું, શેનો ઝૂકું, કશું મનમાં નહીં લાવતા. ઝૂકે એ જ મહાન છે. ભૂલની શરૂઆત ત્યાંથી થઈ તો ક્ષમાની શરૂઆત અહીંથી કેમ થાય, એ ન હોય, એ નથી હોતું. ઘણીવાર ઓપનિંગની બે જોડી આવતી હોય ને, એક અહીંયા ને એક આ છેડે હોય, પહેલા બોલ રમે એ ઓપનર કહેવાય, પહેલો તો રનર છે. પણ ઘણીવાર એવું બને કે ઓપનિંગની શરૂઆત આ કરે, રનની શરૂઆત આ કરે, એમાં એ ના હોય કે તું પહેલાં રમવા આવ્યો તો રન પહેલાં તું બનાવ, ચાહે પહેલી મેડન તો પછી એ બનાવે. એમાં હોય, એમાં એવો નિયમ નથી કે તું પહેલો બોલ રમે તો રન તું જ કર, હું કેમ કરું, તો અથવા તો મને પહેલાં આવવા દે, કોઈ આગ્રહ નથી હોતો. જે પહેલાં આવ્યો છે, જે સમજે છે, ક્ષમતાવાળો છે, એ પહેલાં સ્કોર કરે છે. બસ આપણે મૂકી દેવું, સડક તું લાકડું છે એ મૂકે તો હું મૂકી દઉં, રાખીએ જ આગ્રહ, મારે સડકું નથી આ છોડ્યું. બે બાજુ હાથ પકડીને બેઠા છે, વેર એટલે વચ્ચેથી સળગતું લાકડું, લાંબું છે 20 ફૂટનું, વચ્ચે 6 ફૂટમાં આગ, બંને બાજુ પ્રસરી રહી છે. એક છેડે તમે પકડ્યું, એક છેડે મેં પકડ્યું, તમે છોડો તો હું છોડું, નક્કી હું નહીં છોડું. મારે સળગવું નથી, તમારે ન છોડવું હોય તોય મેં મૂક્યું, બિકોઝ મારે નથી સળગવું, મારે નથી સળગવું. આ મૂક્યું અને મૂકી દીધું, પણ તમે કહું કે કેટલે સુધી એણે અપરાધ કર્યો છે, એણે કેટલાના મોઢે મારા અવગુણ ગાયા છે, જ્યાં હોય ત્યાં મારા નામની ફજેતી કરી છે, મારે નથી બોલવું. એણે શરૂઆત કરી હતી, હું 4 વાર ચૂપ રહ્યો, પછી મારી લિમિટ ક્રોસ થઈ, પછી હું ભડક્યો. અપરાધનું મૂળ ક્યાં છે મારે નથી ચકાસવું. અપરાધનું કદ કેવડું છે, ઘણું મોટું છે, દુનિયા કરતાં મોટું છે, મારે નથી માપવું. ત્રીજા નંબરમાં અપરાધીનો અભિગમ કેવો હતો આજ સુધીનો, નથી માપવો. બોલાયો હોય કેવા, સામે ચાલીને આપણે જવાનું, આપણે નાના પડી ગયા, આપણે નમી પડવાનું, કંઈ જ નહીં, કશું નહીં. ત્યાં જ હતા, એક ભાઈ આવ્યા અને સાળા બનેવી બોલતા નહોતા, ત્યાં જવાના દિવસો હતા પણ ગયા નહોતા. અને એ દિવસે દીકરાએ બહુ સરસ રોલ ભજવેલો, દીકરો બહુ જ સરસ, બહુ યોગ્ય દીકરો, કોલેજમાં ભરતો, શિબિર સાંભળીને બધા સુનમૂન થઈને ઘરે બેઠા હતા, જમ્યા વગર ગયેલા ઘરે, અને બસ પોતપોતાના કામમાં સુનમૂન. 3 વાગ્યા, કોઈ બોલે નહીં, કોઈ બોલે નહીં. અચાનક પપ્પાએ કીધું કે એક કામ કરીએ, ચલો ને આપણે 4 જણા, દીકરો દીકરી પપ્પા મમ્મી, મારા પાસે જઈએ, એક 5 મિનિટનું કામ છે, સાથે જવું, ચાલો. બધા તૈયાર થયા, જરા દાદરો ઝડપથી ચડ્યો દીકરો, કે મારા સાહેબ મને ખબર નથી, કદાચ પપ્પા પલ્યા હોય, એક દુર્ઘટના મારા જીવનમાં છે, હું કથા પછી કહીશ, જો પલ્યા હોય તો સાહેબ આજે પૂરેપૂરા કરી નાખજો, બસ હું પછી કહીશ તમને. આટલું દીકરાએ બ્રીફ આપી અને ત્યાં બધા આવી ગયા. એક 10 ટકા દોડતો આવી, હાંફતા હાંફતા એટલું બોલી ગયો. અમે બેઠા, એમને કીધું સાહેબ સાળાની સાથે જોઈન્ટમાં કંઈક ધંધો કરવા ગયા ને, જરાક કંઈક આડું પડ્યું છે, એટલા ખરાબ સંબંધો થઈ ગયા, સામે બોલતા નથી, બહુ નજીક, વોકિંગ ડિસ્ટન્સ 10 to 15 મિનિટ્સ. અને સાહેબ અમે, મને આજે દુઃખ એટલે થાય છે કે શાળાની વાઈફને, આની ભાભીને આજે 21મો ઉપવાસ છે સાહેબ, પર્યુષણના 3 દિવસ પહેલાં એનું પારણું આવે, માસ્કમણનું. તમે શાતા પૂછો એક ફોન નથી કર્યો, કાંઈ જ નહીં, દ્રઢ. મને ખબર નથી આ લોકોએ ખાનગીમાં કર્યો કે નહીં, મારી સૂચના પ્રમાણે એ લોકો પણ ના કરી શકે એવો નિયમ રાખ્યો છે. ઉપરવટ જઈને કર્યો તો મને ખ્યાલ નથી, પણ સાહેબ આજે મનમાં એમ થાય છે કે ખમાવી દઉં. હવે બીજી વાત, મનમાં સતત 2 કલાક એવું થાય છે કે આ ઉભરો હોય અને આજે ખમાવી દઉં, અને 2 દિવસ પછી મને થાય કે હું ખોટો ઝૂક્યો, હું આખા ગામમાં નમી પડ્યો, ઝૂકી ગયો એવી છાપ પડે અને લોકો કંઈ પણ બોલે, તો સાહેબ મને મારો અહમ છે કે મારી સમજણ છે મને ખ્યાલ નથી. મને એમ થાય છે કે 4 દિવસ સુધી ઊભો રહું, આ વિચાર 4 દિવસ તો ટકે તો પાક્કો મેચ્યોર થોટ છે સમજીને પછી જઉં. આ લોકો કે જે હમણાં હમણાં જઈએ, મને એમ લાગે છે કે આ ઉભરો છે. સાહેબ શું કરું, આપને શું લાગે છે, શું લાગે છે? બધું જ્યારે ગુસ્સો આવ્યો ને, હવે કોઈ દિવસ તારા ઘરે પગ નહીં મૂકવું, આપણે ઉભરો જ હતો, એ 4 દિવસ સુધી ટકે તો જ વેર વાળીશ. આવું આવું તમે વિચાર્યું હતું કે ના, હું એ વખતે જો ઉભરાને વશ થયા તો આજે ઉભરાને વશ થાવ ને, કદાચ ઉભરો છે તો ઉભરો, ચલો ને દોડાવવા દો. એ વખતે તો ગરમ ગરમ દૂધ ઢોળાયું તાજી ગયા, આજે તો ઠંડુ પાણી ઢોળાય છે, એ છલકાય છે, અમૃતથી વરસાદ થશે, તમે જવા દો ને. એક વાત મને કહે સાહેબ, હવે જો આ અહમ નડે છે, આ 3જો મુદ્દો છે, અપરાધનું મૂળ ચકાસતા નહીં,
અપરાધનું કદ માપતા નહીં, પોતાના અહમને ક્યાંય વચ્ચે લાવતા નહીં. આવશે જ, હું કઈ રીતે ઝૂકું, હું કઈ રીતે ઝૂકું, આજે નહીં હમણાં જો વિચારું. કારણ કે ઝૂકવું એટલે માથું નીચે મૂકી ધરવા દેવું જ ન થાય, ગમ દુનિયા મરી જાય પણ ન ઝૂકું. આમ શપથ લીધા હતા ન ઝૂકું. સાહેબ એના ઘરે ચાનો ઘૂંટડો નથી પીધો. અને હું તમને ખરેખર કહું, આરાધના કહી, આરાધના કહી. ભદ્રબાહુ સ્વામીજી પૂર્વધર મહર્ષિ, આપણી શાસન પરંપરામાં થયેલા દિગ્ગજ પંડિત પુરુષ, એ વિદ્વાન શિરોમણીના શબ્દો છે, જો ઉવ સમય તસ અથી આરાહણા, જો ન ઉવ સમય તસ નથી આરાહણા, ઉવ સમ સારમ ખુ સામણ્ણમ, ઉવ સમ સારમ ખુ સામણ્ણમ. હે જીવ, જે ખમાવે છે બીજા જીવોને ક્ષમા આપે છે એ જ આરાધના કરે છે, જે નથી ખમાવતો એને પકડ રાખે છે એ આરાધના નથી કરતો. એને માસખમણ કર્યું એ આરાધના નથી, એ ભૂખમરો છે. એને નવાણું કરી એ કસરત છે, વ્યાયામ છે, ચડઉતર છે, એ પરિશ્રમ છે, એ યાત્રા નથી. એણે આટલું દાન આપ્યું એ પૈસા ફેંકી દીધા, એ દાન નથી. તો આરાધના અંદર ક્ષમાનો ભાવ લાવો, ક્ષમાના ભાવ સાથે જે થશે એ આરાધના. બાકી એને આરાધનાનું સ્ટેટસ અમે આપતા નથી, એને આરાધક તરીકેનો ટેગ તારા ખપે લાગશે નહીં. આ જ્ઞાની મહર્ષિ કહે છે, ઉવ સમય સારમ ખુ સામણ્ણમ, જો ઉવ સમય તસ અથી આરાધના, ન ઉવ સમય નથી આરાધના. બહુ હિસાબ ક્લિયર રાખ્યો છે એમણે. બસ મેં સમજાવ્યું કે આપણે ખમાવી દઈએ. સાહેબ બહુ અઘરું છે, સાહેબ બહુ અઘરું છે. અહમ વચ્ચે આવે છે, મને ખ્યાલ નથી સાહેબ અહમ વચ્ચે આવે છે કે સમજ વચ્ચે આવે છે, પણ ચોક્કસ કંઈક વચ્ચે આવે છે. એટલે એક કામ કરો, ઓળંગી જાઓ, ઓળંગી જાઓ. અને અઘરું લાગે તો એ આરાધના હશે. સામાન્યથી એક નિયમ, સામાન્ય રીતે જેના માટે પૈસા ખર્ચવા અઘરા હોય, હોવા છતાં એના માટે દાન એ મોટા મોટી આરાધના છે. એક દિવસ પણ શીલ પાડવું જેને અઘરું લાગતું હોય ને, એટલી ચળ હોય, એના માટે શીલ મોટી આરાધના છે. ખાવાનો ચસ્કો હોય, એક આંબેલ કે ઉપવાસ, એ બહુ મોટી આરાધના છે એના માટે. અને એવી જ રીતે જ્યાં એક શબ્દ પણ બોલવો નહીં, આવો સ્વભાવ લઈને બેઠો હોય, સોગન શપથ લીધા હોય, અબોલા હોય, ત્યાં બોલવું એ મોટી આરાધના છે. અઘરી આરાધના, અઘરું લાગે ને આરાધના છે, તો કરો. અને ખરેખર તમને કહું, 3560 પગથિયા ચડી અને દાદા આદિનાથના ખોળે મસ્તક ટેકવી દેવું, આ જાત્રા બહુ સહેલી છે. અને આવી 24/6/7 ચડ કરવી, 50,000 પગથિયાની ચડ ઉતર બે દિવસમાં 24/6 સાથે સહેલી છે. પણ 4 પગથિયા ચડી અને કોકના મસ્તક ઝુકાવીને ખમી પડવું, આ અઘરું છે. 99 જાત્રા સહેલી છે, 2 દાદરા ચડીને કોકને ખમાવા, આ અઘરા છે. ઉભા ઉભા ખમા સમણ પર સહેલાય, પણ ખાલી કેરમાંથી નમીને મિચ્છામ દુકણ ભાઈ, મારા મનમાં કશું નથી, રાખતા નહીં, ભૂલી જજો બધું, ભસ્મ. આટલું બોલવું સહેલું નથી, અઘરું છે. 7 જણના પ્રસંગો પાર પાડવાને મેનેજ કરવા, એ અઘરા છે. પણ કોકના પ્રસંગમાં ખાલી 5 મિનિટની ફોર્મલ હાજરી આપવી, ક્યારેક અઘરી હોય છે. માસ ખમણ સહેલું છે, પણ કોકની સાથે અબોલા હોય, એના ઘરે જઈને અડધો કપ ચા પીવીને, માસ ખમણનો બાપ છે, પીને જુઓ, બહુ મોટો તપ છે આ, એક વાર પીને જુઓ, બહુ અઘરું લાગશે. અને ખરો તપ આ છે, હું ભૂખમરો નથી કરતો, હું તપ કરું છું, પ્રભુની આજ્ઞા છે, જો ઉવ સમય તો સથી આરાણા. બસ જ્યાં ઉપશમ સ્વભાવ હોય એ જ ખમત ખામણા કરી શકે, જ્યાં આગળ ઉપશમ નથી, ક્ષમા નથી, ત્યાં આરાધક પરિણતિ પણ નથી, આરાધક ભાવ પણ નથી, આરાધક તરીકેનું સ્ટેટસ પણ નથી, અને આરાધનાનો ટેગ આપણી ક્રિયાને લાગતો પણ નથી. હું જે દાન આપું છું એ દાન છે, તપ કરું તો એ તપ છે, ક્રિયા કરું તો એ ક્રિયાયોગ બને, અને જે આરાધના કરું એને આરાધનાનું સ્ટેટસ મળે, ત્યારે સબ્જેક્ટ ટુ આરાધના, ક્ષમાપના. આ ક્ષમાપનાની આરાધના કરીએ અને એના ઘરે જઈને ખમાવીએ, એના પગે પડીને ખમાવીએ કે ભાઈ મારા મનમાં કશું નથી, તું કાઢી નાખજે. આ ક્ષમાનો ભાવ અંદર પ્રત્યે, આ ખરી ક્ષમાને, આ જ આરાધના છે. પર્યુષણ પહેલા કરવું જરૂરી છે, પર્યુષણના સિલેબસમાં આવે છે, મહાન કર્તવ્યોની શ્રેણીમાં આવે છે, છતાં પર્યુષણની પૂર્વ ભૂમિકા રૂપે આ સંદેશ વેઠે લઉં છું કે આ પ્રક્રિયાને માટે ગેરસમજ હોય છે. સંવત્સરીનું પ્રતિક્રમણ પતે ને નીકળી પડીએ, મિચ્છામિ ગુણમ, મિચ્છામિ ગુણમ, બોલું ચાલુ મિચ્છામિ ગુણમ, આ બધું કર્યા પછી સંવત્સરીનું પ્રતિક્રમણ હોય છે. પ્રતિક્રમણ કરી ધોતી બદલીને પછી આપણે નીકળી પડતા હોઈએ છીએ, આ ગેરસમજ. પર્યુષણ પર્વ અને એનું ધોતિયું એ પૂજાના કપડાં છે. સંવત્સરી પ્રતિક્રમણ એ આત્માની અષ્ટપ્રકારી પૂજા છે, અને એ તો થાય, નાયા વગર પૂજાના કપડાં પહેરાય, અડધી બાલધી ક્ષમાનું પાણી ઢોળી અને સ્નાન કરીએ અને પછી સંવત્સરીનું ધોતિયું પહેરીએ, ત્યારે આત્માની મહાપૂજા થશે.
એટલે સંવત્સર નું પ્રતિક્રમણ પણ ચોખ્ખું ત્યારે થાય જયારે ક્ષમા ના વારી થી સ્નાન કરી અને ક્ષમાપના કરી દીધી હોય. એ પહેલા કરવી પડે. ક્ષમા નો ભાવ એ જ ખરો શુભ ભાવ છે. આ પર્યુષણ પૂર્વક પૂર્વે આ શુભ ભાવ હૃદયમાં પ્રગટવા દો. મોક્ષ જોઈએ. મોક્ષ મૃતાવસ્થા એટલે સંસારની અવસ્થા. અમૃત અવસ્થા જ્યાં મરણ જ નથી એ મોક્ષની અવસ્થા છે. એ ક્યારે મળે? ક્ષમાના શુભ ભાવ વગર મોક્ષની પ્રાપ્તિ નથી. પંચાંગ ખોલજો, ક્યારેક પંચાંગ ખોલજો. તમને લાગશે દિવસના ટાઈમે અને રાતના ટાઈમે ચોગડિયા ખોલજો. દિવસના રોગ પછી કાયમ ઉદ્વેગ આવે છે. રોગ પછી કાયમ લગભગ તમે જો દિવસના રોગ પછી ઉદ્વેગ હોય અને રાતના શુભ પછી અમૃત હોય, તમે ચેક કરજો. લગભગ મોરઓવર આવું છે. તો રોગ પછી ઉદ્વેગ કેમ દિવસે? એટલા માટે કે ક્રોધ એ રોગ છે, વેર એ રોગ છે, ચિત્તમાં ઉદ્વેગ જ આવે. કારણ કે રોગ પછી ઉદ્વેગ આવે છે, આ નિયમ છે. તો પછી અમૃત ક્યારે આવે? કે શુભ પછી જ આવે. ક્ષમાનો શુભ ભાવ પ્રગટે નહીં ત્યાં સુધી ચોગડિયું ના પડે કે હું નહીં આવું. પેલું ચોગડિયામાં અમૃત નથી આવતું. વાસ્તવમાં મોક્ષ ક્યાંથી પ્રગટે? આ પંચાંગનો મોક્ષ નથી આવતો. વાસ્તવમાં પરમપદ ક્યાંથી મળે? એકવાર ક્ષમાના ભાવને ઘૂંટી આત્મસાત કરીએ અને ફગાવી દઈએ કશાયને અને ઝૂકી જઈએ. કોઈ અહમને વચ્ચે લાવો નથી. ક્ષમાનું મૂળ તપાસતા, અપરાધનું મૂળ તપાસતા નહીં, અપરાધનું કદ કેટલું છે માપવા જતા નહીં, પોતાના અહમને વચ્ચે લાવતા નહીં. ચોથા નંબરની સૂચના LKK સિન્ડ્રોમ બહુ ખતરનાક છે. LKK લોગ ક્યા કહેંગે, આ બહુ ખતરનાક વાયરસ છે. ભૂલા ચૂકે એનો ભોગ બનતા નહીં. આવશે જ. પછી બધા શું કહેશે? મારા પપ્પા શું કહેશે? પછી સસરા શું કહેશે? મારો સાડુ શું બોલશે? બાજુવાળા શું બોલશે? બસ ઝૂકી ગયા, પતી ગયું, હરી ગયા. આવા નાવા તમે છો બાકી દલીચંદ કાકા, દળેલી દાળ જેવા હાવ ઢીલા પોચા છો. મક્કમ રહીએ, મક્કમ. હું હોત ને તો મરી જાત, પણ ઝૂકત નહીં. તમે ઝૂકી ગયા, હાવ નબળા દુબળા છો. લોક ક્યાં કહેંગે, ભયંકર સિન્ડ્રોમ છે આ. આ LKK સિન્ડ્રોમ કહેવાય. આ રોગ છે, રોગ. ધીસ ઇઝ અ વાયરસ. વળગી જશે, ક્ષમાના પ્રત્યેના અંકુરને મસળી નાખશે. ભૂલે ચૂક્યા, આ કતલ નહીં થવા દેતા. કેટલા પરસેવા પાડીએ અને કેટલી મહેનત કરીએ ત્યારે ક્યાં કોકના ખૂણામાં ભાવ પ્રગટ્યો હોય. કદાચ અહીંયા કોક પપ્પા એવા બેઠા હશે જેને દીકરા કે દીકરી સાથે બોલવાનો સંબંધ નહીં હોય. તો આજે ક્ષમાના ભાવ પ્રગટાવો. એના ઘરે જવું, એને ભાત પકડી મારા ઘરે લાવું. બેટા મારા ઘરે આવો આજે. કેમ? અરે મારા ઘરે મારા સાહેબના પગલા થાય, મારા ઘરે ક્યાંક વાસ્તુ અને ભગવાનના પગલા થાય, મારા દીકરાના પગલા ના થાય. લાવ અને લઈ આવું. ક્યાંક પતિ ને પત્ની હોય, ક્યાંક અંતસ પડ્યા હોય અને જુદા રહેતા હોઈએ, ભૂલી જઈએ આ વસ્તુને. આજે પ્રેમથી કહીએ કે આવો આપણું ઘર છે, આજે તો બેસો. સાંજ સુધીમાં કંઈક સ્વસ્થ ચિત્તે નિર્ણય કરશું, પણ એકવાર મારા ઘરે આવો. ક્યાંક સ્વસ્થતાથી ભૂલી જાઓ. વચ્ચે આ જ આવશે. અપરાધનું મૂળ ક્યાં, અપરાધનું કદ કેટલું મોટું, બીજું બધું બરાબર. આ વસ્તુને ગળી ખાવાની, આવડો મોટો ગોફણીઓ ગળી ખાવાનો. નાની ચીજ છે આ. નહીં માપો કદ, નહીં માપો કદ. માપવા જશો ક્ષમાની સરહદ ઓળંગી નહીં શકો. બેહદ હેરાન થશો. ઓળંગીને બહાર જવું છે ને, નીકળી જાઓ, નીકળી જાઓ. સાઉથ અને નોર્થ કોરિયાની વચ્ચે એક લાઈન છે. 60 વર્ષ લાગ્યા આ લાઈનને કુદીને ત્યાં જતા. ઇતિહાસ સાક્ષી જ. ખાલી આમથી આમ જવાનું જ, આમથી આમ. છે શું? નહીં, આ બોર્ડર ક્રોસ કરતા 60 વર્ષ લાગ્યા છે. આ પેલા વડાપ્રધાન ગયા ને, ઇતિહાસમાં નોંધ લેવાય કે આ સાઉથવાળા નોર્થમાં કે નોર્થવાળા સાઉથમાં આ લાઈન ઓફ કંટ્રોલ ક્રોસ કરીને આમ ટપ્પી પડી. 6 ઇંચની પાળી હતી, 6 ઇંચની પાળી આટલી. એને ટપ્પી પડતા 60 વર્ષ લાગ્યા. વિચાર કરો ખાલી કે વેર તમને ક્યાં લઈ જાય. કોઈ કાળે તમને ક્ષમાના ભાવ નહીં પ્રગટે, નહીં પ્રગટે. ક્યારે? વર સળગ્યા બીજા થશે, વન સળગ્યા ઓલવાશે, મન સળગ્યા તે ઠારતા. 7 સમંદર સુકાશે, 7 સમંદરના પાણી ઓછા પડશે. સળગેલી મનની આગ એ શાંત નહીં થાય. ઘર સળગ્યા તો બીજા ઘર બંધાશે, મન સળગ્યા તે ઓલવાઈ જશે અને રાખમાં પરિણામીને રાખ જમી જશે આગ. પણ મન સળગ્યા તે ઠારતા 7 સમંદર સુકાશે. 7 સમંદરના પાણી સિંચી નાખો, મનના સંતાપની આગ ઓલવાશે નહીં. એ મત ભડકો ઉભો રહેશે પ્રજ્વલિત. આજે જો ભીના થયા હોય તો ક્યાંય LKK વચ્ચે નહીં આવતા. લોક ક્યાં કહેંગે, એ શું બોલશે, આ શું કહેશે? નથિંગ. મારા પરમાત્માના સોગંદ જોવા આજે ન જઉં તો, મારા સદગુરુના વચન છે આજે ન કેમ જઉં? આજે ભગવાનની વાણી કાનમાં ગઈ છે, ડ્રિલિંગ થઈ ગયું છે, ખોપડી બરાબર એન્ચાર્જ થઈ ગઈ છે. આજે જઉં છું. આવું રિચાર્જિંગ તો કોઈ ન કરી આપે. આજે મફતના ભાવે ક્ષમા પડે છે, જેની પડતર મારા ગજા બારની હતી. આજે આટલા સસ્તા ભાવે સોદો થાય ક્ષમાનો, મબલક નફો જ કરી લઉં. ઉપડી જ જજો. ક્યાંય વચ્ચે આ ભાવને લાવતા નહીં કે લોક ક્યાં કહેંગે. જેને જે બોલવું હોય બોલવા દો. ઢીલો હતો, ઓછો હતો. લોકો તો એમ કે જે ઢીલો હોય, નબળો હોય એ ચૂકે.
ખરો ને સાચો હોય અડી ખમુ પડે મરી જાય પણ ચૂકે નહીં. અરે ભાઈ હોશિયાર હોય ચૂકે. વાવાઝોડામાં 300 વર્ષ જૂના વડલા ઉખડી ગયા જોયા છે, 150 વર્ષ જૂના પીપળા ઉખડી ગયા જોયા છે. આજ સુધી સાંભળ્યું કે વાવાઝોડામાં ઘાસ ઉખડી ગયું 6 ઇંચ નું હોય.